સૂર્યમંડળ ની અંદર આકાશ ગંગા જે છે એ આકાશ ગંગા ની અંદર અનંત તારાઓ આવેલા છે જેમાં સંખ્યા આપેલી છે અત્યારે ખાલી અંદાજિત 2.5 ગુણાકારમાં 10^11 ઘાત તારાઓ છે. તો જો એક તારાનું દળ સૂર્યના દળ જેટલું હોય તો સૂર્યનું દળ કેટલું છે? ક્વેશ્ચનમાં નથી આપ્યું, મેં પહેલા જ કીધેલું હતું, નો આપે તો આપણે યાદ રાખવું પડશે. તો સૂર્યનું દળ છે 2×10^30 કિલોગ્રામ આપણે મેળવેલું હતું. તો એક તારાનું દળ આટલું છે, તો આપણી પાસે n તારાઓ છે 2.5×10^11 એનું દળ કેટલું થશે એ આપણે મેળવવું છે. તો શું કરવું પડે? તો કે કુલ દળ એટલે ગુણાકાર mn, એને આપણે સ્મોલ m દર્શાવી. તો 2×2.5×10^11 બીજું આપણને કીધું છે કે જો એનો સરેરાશ અંતર આપેલો છે 50,000 LY. LY એટલે શું કહેવાય? એને લાઈટ યર, અને લાઈટ યર એટલે પ્રકાશ વર્ષ. તો એક પ્રકાશ વર્ષ એટલે કેટલું અંતર થાય એ આપણે યાદ રાખવું પડશે, કારણ કે આપણને આપેલું નથી અને આપણે એને કામનું કિંમત એનું મુકાય. પ્રકાશ વર્ષ એટલે કઈ? SI એકમ તો છે નહીં, તો SI એકમ આપણે લખવું હોય તો અંતરને રૂપાંતર કરશો 50,000 એટલે 5×10^4. એક પ્રકાશ વર્ષ એટલે 9.46×10^15 મીટર. બીજા ચેપ્ટરમાં તમારે આવું આવે છે. તો આપણાનો કિંમત મૂકવાનું થશે, અત્યારે આપણે રાખી પછી ડાયરેક્ટ ગણતરી કરવાનું થશે. તો આપણને પૂછેલું છે કે કેટલો સમય લેશે એ સૂર્યમંડળમાં ફરવા માટે, આકાશ ગંગાની અંદર ફરવા માટે. સૂર્યમંડળ તો નહીં, આકાશ ગંગાની અંદર તારાઓ જે છે એક પરિભ્રમણ પૂરું કરવા માટે કેટલો સમય લેશે? તો આપણે શું કહેવાય? આવર્તકાળ. એક પરિભ્રમણ પૂરું કરવા માટે લાગતો સમય એટલે શું થાય? આવર્તકાળનું સમીકરણ લખેલો છે. એટલે તો બધાની ખાલી કિંમત મૂકવાની છે, ગણતરી તમે જાતે કરી શકો છો. આર એટલે શું છે? 9.46×5. આપણે ત્યાં ડાયરેક્ટ પેલા લખી નાખીએ એટલે એટલી ગણતરી આપણા માટે ઓછી થઈ જાય, એટલે જવાબ છે એ ઘણો મોટો આવશે. તો આપણે પેલા 9.46×5 47.3 આવે છે એનો ઘન, અને ઘાત કેટલી થશે? 15+4 એટલે 19. 19 નો ઘન એટલે 19 નો ઘન નથી કરવાનો, ઘાત ની ઘાત નો ગુણાકાર થાય. નો ખ્યાલ આવે પેલામાં લખું છું, આ રીતે આપણે લખવાનું હોય છે. તો આ જો ઘાત ની ઘાત છે એટલે એનો ગુણાકાર કરવો પડશે. નેક્સ્ટ સ્ટેપમાં કરશું આપણે. તો 6.67×10^-11 જો જી આપેલો નથી કે ક્વેશ્ચનમાં, એટલે એ આપણે યાદ રાખવું પડશે. એમ એટલે આપણે એ કિંમત લખેલી છે 5×10^41. તો પેલા અંશની અંદર બધાનો ગુણાકાર કરો કેલ્ક્યુલેટરમાં. તો અંશમાં જે છે 4×3.14 એનો વર્ગ છે એટલે 2 વખત, એને ગુણાકારમાં 47.3 એનો ઘન છે એટલે પાછો એ આવશે 3 વખત. તો જવાબ ઘણો મોટો આવે છે. આપણે અહીં લખશું પેલા તો એમનો વર્ગ, પછી આપણે એને ઘાત છે એ અલગ અલગ રૂપાંતર કરશું. આ રીતે જવાબ આવે છે, તમે ચેક કરજો તમારી ગણતરી સાથે. ઘાત ની ઘાત નો ગુણાકાર હમણાં કીધો એમ, તો 19 નો આપણે ગુણાકાર કરવો છે 3 સાથે. તો 19×3 57,
માનાકારમાં 6.67 10 માઇનસ 11 ઘાત છે અને પ્લસ 41 છે 6.67 ગુણાકારમાં 5 કરી એટલે 33.35 અને ઘાત થશે 30 41 માઇનસ 11 કરશો એટલે 30 ઘાત થશે હવે જો અંશની અંદર તમે અત્યારે આમ નંબર રાખો પછી આપણે હજી આગળ પોઈન્ટ ખસેડશો કારણ કે અત્યારે જવાબ છે એક્યુરેટ વધારે આવે એટલા માટે જાજી સંખ્યા છે એ મોટી રાખશું આપણે પેલા આમનમ લખી નાખશું આપણે હવે ભાગાકારમાં 33.35 કરવાના છે પેલા ઉપરની સંખ્યા એમનમ ભાગાકારમાં 33.35 કરશો એટલે આવે છે 125 143.089 આપણે એટલા અંકો રાખશું બાકીના જે આગળ છે 1844 પણ એને નથી લખવા આવે તો 30 ઘાત ઉપર જાય એટલે 57-30 તો એ થશે 27 ઘાત હવે આપણે વર્ગમૂળ કરવાનું છે પણ વર્ગમૂળ થાય નહીં કારણ કે ઘાત છે એકી સંખ્યામાં છે આપણે બેકી સંખ્યામાં રૂપાંતર કરવું પડે તો પોઈન્ટ હવે ડાબી બાજુ લઈ આવશો તો પોઈન્ટને ડાબી બાજુ લઈ આવો એક વખત તો શું થશે તો 125 14.389 અને ઘાત થઈ જશે મૂલ્ય એકવાર ઘટ્યું તો ઘાત એકવાર વધે બે વિરુદ્ધમાં હોય એટલે હવે આપણે આ સંખ્યા છે એનું વર્ગમૂળ કરવાનું છે તો એનું વર્ગમૂળ કરશો એટલે જવાબ આવે છે 111.8673 ગુણાકારમાં 10 આનું વર્ગમૂળ એટલે તો પાછો એ જ વસ્તુ આવશે 28 નું વર્ગમૂળ નથી કરવાનું પણ 28 ભાગાકારમાં 2 કરવાના છે તો ઘાત થાય 14 જવાબ આવશે આ સેમાં સેકન્ડમાં આપણો SI એકમ સેકન્ડ છે એટલે પણ આવડી મોટી સંખ્યા હોય તો જવાબ સેકન્ડમાં રખાય નહીં તો હવે આપણે શું કરશું તો આપણે આને વર્ષમાં રૂપાંતર કરવા પડશે તો આવશે સેકન્ડમાંથી આપણે પેલા મિનિટમાં રૂપાંતર કરવું પડશે મિનિટમાંથી કલાકમાં કલાકમાંથી દિવસમાં અને દિવસમાંથી વર્ષમાં આવા 4 સ્ટેપ આવશે પણ આપણે 4 સ્ટેપ કરવાના નથી એક સાથે જ બધાનું ડાયરેક્ટ કન્વર્ટ કરવાનું છે તો સેકન્ડમાંથી મિનિટમાં જવું એટલે ભાગાકાર થાય મિનિટમાંથી સેકન્ડમાં જવું હોય તો ગુણાકાર એક મિનિટમાં 60 સેકન્ડ હોય તો આમાં ઊંધું થાય એક સેકન્ડમાં કેટલી મિનિટ હોય તો 1/60 એટલે આપણે 1/60 આ થશે એ જ રીતે મિનિટમાંથી કલાકમાં તો સેમ પાછો 1 કલાકમાં 60 મિનિટ હોય હવે દિવસમાં જવું છે તો 1 દિવસમાં કલાક કેટલી હોય 24 તો 24 વડે હવે વર્ષમાં જવું છે તો 1 વર્ષમાં દિવસો કેટલા હોય તો 365 તો 365 વડે ભાગાકાર આવડો ભાગાકાર કરવાનો છે એટલે ફાઇનલ આપણો જવાબ જે આવશે એ વર્ષમાં આવશે તો ભાગાકારમાં પહેલા 60 પછી પાછા ભાગાકારમાં 60 પછી ભાગાકારમાં 24 અને ભાગાકારમાં આવશે 365 તો જવાબ આવે છે 0.5 વખત 0 છે પહેલા પછી છે 35473 અને ઘાત આપણી ઉપર હતી એમ 10^14 ઘાત હવે આપણે 3.5 એવું લખવું છે તો 3.547 આવું લખીએ આપણે અથવા તો આપણે 354.73 એવું લખી શકો તમે એટલે આપણા પૃથ્વીની સાપેક્ષમાં ખબર પડે કે કેવડા ફેરફાર થાય છે પહેલા આપણે આમ લખી તો 10^10 કેટલી થશે જમણી બાજુ આપણે જવાનું છે 1 2 3 4 5 અને 6 વખત તો 6 વખત જમણી બાજુ જશો એટલે અહીંયા 6 વખત ઘાત માઇનસ થાય જો તમે 10^54 354 સુધી જાઓ તો 8 વખત તો 8 ઘાત બાદ કરવાની થાય અત્યારે આપણે આમ નંબર રાખીએ તો 10^6 ઘાત છે એમાંથી બાદ કરશો 14-6 એટલે 8 ઘાત આવશે અને આ જવાબ આપશે યર ની અંદર એટલે આપણે વાય આર ટૂંકમાં એવું લખાય ને તો આપણો જવાબ થશે વર્ષની અંદર આ આપણો ફાઇનલ આન્સર ટેક્સ્ટ બુક માં આપણને આજે આપેલો છે જવાબ એની અંદર 355.10^8 એવું આપેલો છે એટલે જો તમે 7 દૂર કરશો તો 4 ની બદલે 5 જ થશે એટલે આપણે જવાબ મેચ કરતા જજો ટેક્સ્ટ બુક ની અંદર ખ્યાલ આવે જો કઈ ભૂલ રહી ગઈ હોય તો